જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જી છો? અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને બચ્ચો, અત્યારે ઘરનું કામકાજ બધું કરી લીધું છે. વાહિંદા કરવાના હતા તો એ કરી લીધા છે. ફેહુનું સાઇઝ એ બધું થઈ ગયું છે. વાસણ થઈ ગયા, શિરામણ પણ કરી લીધું છે. અને મંદિરના ફૂલ ઉતારી અને મંદિરના દીવાબત્તીને એ બધું થઈ ગયું. અને નાહી ધોઈ અને થઈ ગયા છે એકદમ કમ્પ્લીટ. તો બધા અત્યારે કામે લાગી ગયા છે. એમાં એવું છે, મારા મા બનાવે છે છા, અને મારા કાકા પાણી વારે છે, અને ભાઈ ને મારા બાપુની બધું ભેહુંનું નીણ પાણીનું કરે છે. અને હું ને ભાભી બે આજ ધૂમ કચરાનું કરી દે અહીં સાલું. એટલે ધીમે ધીમે થઈ જાય ને એમ કે જો વહેલા હર હમણાં જો ઉતાહણી આવતા કંઈ વાર નહીં લાગે. અને હજી બહુ ઝાઝા બાકી છે, ધૂમ કચરા કેદુના કર્યા નથી. અને ઘણા બધા સ્ટોક થઈ ગયો છે બહુ હમણાં. પાછો એમાં એવું હતું, મારા બાપુએ એની દાર કરાવ્યા છે ને, તો ઓલી ધૂળ ઉડે ને બે કરાવ્યા છે. એક આગળ મકાનની આગળ છે ને એક મકાનની પાછળ છે. બે બાજુથી એટલી ધૂળ ઉડી છે ને કે હાવ ઘર બહુ જ ખરાબ થઈ ગયા છે. તો મેં કીધું હે ને કરવા માંડીને તો વહેલા હર થઈ જાય એમ. હજી ભાવનગરનો દાયરો આવ્યો નથી એટલે એને જ પાછા છોકરા નાના છે એટલે આમાં ખોટી કરશે. અને પાછા હેરાન થાય છોકરા હોતાને એટલે હજી આવ્યા નથી. તો ધીરે ધીરે કરતા થાય પછી આવી જાય તો એ પણ મદદ કરવા લાગશે. એટલે એવું છે. તો હાલો અત્યારે કામ કરવા માંડીએ એટલે વહેલા હર થવા માંડે ને. હેલો મિત્રો, સવારના નાસ્તામાં તમને વસ્તુ બતાવું. આ તીખા તીખી સેવ છે, આ આલુ સેવ, પછી આ સવાણું પવાનું, આ વટાણા પવાનું સવાણું, આ તીખા ગાંઠિયા, અને આ મોરા ગાંઠિયા, આ બીજી વેકલના ગાંઠિયા, અને આ પેંડા, પછી આ પણ ગાંઠિયા છે. આ બધાના નામ તો ના આવડે, બહુ જાજા છે ગાંઠિયા. આ ફાફડી છે, અને આ તીખી ફાફડી, અને આ ઝીણી સેવ. એટલે જો એટલો નાસ્તો છે, આમાંથી શું ખાવું શું નહીં કઈ દઈશ નથી ઉસતી. હવે જોઈ હાલો ને કઈ ખાવું ન કર. રોટલી તો આપણે બનાવીશું ભાભીએ, તો હાલો રોટલી ને ઘી ને માખણ ને ચટણી ને અથાણું ને એવું ખાવા. અને એ સા તો હાલો બધા જમવા. જો ત્યાં લબાસો ખોયલો હતી, જો આ ધૂંજારાનું કામ ચાલુ છે. હા અત્યારે તો આમ ધૂળ એટલે તમે જોવો તો અકલ કામ ના કરો એવી ધૂળ છે. હા જો અમારે ભાભી એમ કે ખેતરના મકાન હોય ને અમારે, એટલે એ કે એવા જ હોય એ કે. એટલે જો હા ધૂળ ધમાસો ને એમાં પ્લાસ્ટર નથી થયું ને એટલે તો હા વાત પૂછોમાં એટલી કાકડી ખરે છે. બધું ઉતાર્યું છે ને અમે બધું, જો સાફ કરી ને કાંઈ ધોવું પડશે ધોવું ને બાકીનું લોહી કરી અને બધું મૂકવા મળી મોઢું કેમ લાલ? આ એકનું લાલ છે, એકનું રેડી છે. તો તાં પણ રાયડું નાખે ખાવા હાટું ભૂખલા હાવ જોઈ ને ગમાડીમાં મૂક્યા હે ને ત્યાં બોલે કુસો ઓલું શું કહેવાય ડૂસો નાખે ને માંડવીનો ને ઝેરનો ને એવો, એમાં ઓલા બાવા જીવડા આવે ને જીવડા હે તે જીવડા ખાઈ ગયા વીણીને બધા. જો શું છે જા, અમારા ધોરા કબૂતર બાજુવાળાને વાડીમાં સરવા ગયા. કંઈ અહીંયા તડકો લાગે ને મેળ ના આવે તે બાજુ અહીંયા જઈ, નકર આમ ગયો અમારા ઇલાકામાં જ. પણ આજ તો વળી બાજુ નીકળી ગયા. જો પાછા ઉઠી ગયા બધા. આ એક રૂમમાં ધૂંજારા થઈ ગયા અને બીજી રૂમના જો ગાદલા બધા બાયણે કાઢ્યા તપવા મૂકાશે. હાલો મિત્રો, જો બસ એક રૂમ હે ને ધૂંજાળા થઈ ગયા છે ભાભીના રૂમમાં. તો જો ગોઠવી નાખ્યું હે અને આમાં હે ને ધૂળના હિસાબે અહીંયા ખેતરમાં ધૂળ બહુ ઉડે ને એટલે કઈ વસ્તુ બહાર નથી કાઢી. ટૂંકમાં એમને બોક્સ મૂકી દીધા છે એટલે એવું છે. તો જો અત્યારે ગોઠવાઈ ગયું છે, કોઈ દાંત ન કાઢતા હોય લાદી પ્લાસ્ટર નથી કર્યા. મારા બાપુની હમણાં હે ને ખર્ચામાં હે જમીન લીધી ને તો મકાન સણવાનો વેત માંડ રહ્યો હે, લાદી પ્લાસ્ટરનો વેત નથી રહ્યો એટલે હવે કરશે. એમાં પાછા ઓછા પૂરા હમણાં બે દાર કરાવ્યા
એને મોટરના નહીં બધા ખર્ચા હજી આવશે. એક મોટર તો હતી જ, જોકે એકનો હજી લેવી જોઈએ. આ માંડવીના કોથરા ભર્યા છે, તેલના ડબ્બા છે ને એવું બધું હે, અને આ ગાદલાઓનો ડામચ્યો છે. જો જો થઈ ગયો છે રૂમ તૈયાર. હલો, જો રૂમ થઈ ગયો તૈયાર ને હવે છે ને જો થઈ ગયા ને તું જરા કમ્પ્લેટ. આપણે ઓલી વખતે જે વિડીયો ઉતાર્યો છે ને એમાં આપણે ભાભી નો કરિયાવર ને સામાન ને એવું બધું બતાવી દીધું છે, એટલે આજ ફેરે અમે જે ખોયલું હતું ને એ કઈ તમને બતાવવાનું નથી. એમાં એવું છે, આપણે જે જોવું હોય કરિયાવર ભાભી નો ને એનો, તો આપણે દિવાળી પેલા જે ધૂમ જાળા કર્યા હતા વાટો મારવા આવી હતી ને ત્યારે બધો કરિયાવર એમનો આપણે બતાવ્યો હતો, એટલે આજ ફેરે કંઈ વિડીયોમાં લીધા નથી. આજ ફેરે ધૂમધાળા કરીને કમ્પ્લીટ કરી લીધું ને તો હવે તમને કહી શીખ આવી રીતનો ધૂમધાળા થઈ ગયા એમ. મસ્ત સરસ ગોઠવાઈ ગયું છે ને. આ એક રૂમ કમ્પ્લીટ થઈ ગયો. અને આ બીજો રૂમ, બીજો રૂમ આ ભાભીનો છે, બીજા ભાભી મોટા છે ને એમનો રૂમ છે, પણ એ અત્યારે છે ભાવનગર એટલે એને કાંઈ શેટીને એવું વાપરવાનું નથી. તો આ ગાદલા અત્યારે કીધું હમણાં પ્રસંગ આવે છે તો જોહે જ તો નીચે રહેવા દીધા ન કરો હતા માળિયામાંથી. અને આ બધા અમારા ઠેલા બધ્યુંના ઠેલા એના આવી ગયા છે, મારા આવી ગયા છે, તો જે ઠેલા ગોઠવીને મૂકી દીધા છે. અને આ રૂમમાં તો આમ બધી વસ્તુ ખેતરની જ હોય એટલે જો ઠેલા ઠેલક્યું જ તમને દેખાશે. એટલે એવું છે. તો જો આ બધો, અને આમાં દાણા છે, એકમાં ઘઉં અને એકમાં બાજરો, કોઠલો છે આ, કોઠલો કહેવાય ને. એટલે એવું છે, એટલે આમાં બધો એક્સ્ટ્રા સામાન હોય. અહીંયા એને રહેવાનું હોય ને આવે થોડાક દી મહેમાન પૂરતા, એટલે થોડાક દી પૂરતા તો આમાં શેટી હોય તો અહીંયા એમને હોઈ જાય. બાકી હું બીજું કંઈ એને સામાન તો એનો બધો કરિયાવર તો ભાવનગર છે, અહીંયા નથી. એટલે જો આ રૂમ પણ ભાભીનો તૈયાર થઈ ગયો છે અને નાના ભાભીનો રૂમ પણ તૈયાર થઈ ગયો છે, તો ઊંજાળા થઈ અને થઈ ગયો છે એકદમ સરસ કમ્પ્લીટ. એટલે એવું છે. અને ગુડિયા જુઓ, મસ્ત છે ને, હિંચકા માથે ઝૂલે છે જો. એટલે એવું છે. તો હાલો આ રૂમ પણ આપણો કમ્પ્લીટ. આમાં તો કઈ જોયા જેવું હોય નહીં, એક દાણા કોઠલો જોવો જ થાય ને, બહુ તો ગાદલા જોવો જ થાય, બીજું કઈ સેતા નહીં. મને મારા મહેક જો દિવ્યનું ઘોડિયું તોડે હે અંદર બેઠી બેઠી. હાલ નીકળ બાઈને, જો તો આજે ધૂમધારા કર્યા ને એમાં તેને બિચારીને નવરાવવાના કપડાં બદલાવાના ટાઈમ ન રહ્યો, કાલના કપડાં આજ પહેરાશે. જો બધી ગાયું આવી છે પાણી પીવા, પાણી પી અને હવે જ્યાં ઘરે અત્યારે પડી ગઈ છે હાંજ, એટલે અત્યારે હજી ઘરે પહોંચશે ને ત્યાં અહીંથી છે ને વાડીએથી એક બે કિલોમીટર વાળી છેટી થઈ, હજી બધા ઘરે પોગી રહે ને ત્યાં હાંજ પડી જાય. હજુ બધા હળવે હળવે પાણી પી અને મનશે હાલવા. હમણાં જો કેટલી પાછી ગાવું હોય જાજી એટલે બધાને ઘરે પહોંચાડવામાં વાર લાગે, રસ્તામાં ધ્યાન રાખતા રાખતા પહોંચાડે. હા તું રહી ગઈ જલ્દી આય, ધોઈડું આવે ગાંડું. માતાજી પડવું હે તારે, ગાય સિંગડું મરશે ટાકમ નાખ દે, નહી લેવું પડીએ તો.
જો જો. હાલો મિત્રો, જો આજ તો હે ને હા બે રૂમમાં ધૂંજારા કર્યા ને બાકીના પછી કપડાં ધોવાના હતા ને, તો જો એટલા કપડાં ધોયા છે ને, હજી પાછળ દોરિયું બાંધ્યું છે ને, ત્યાં ત્રણ ચાર દોરિયું આથી મોટિયું ભર્યું છે. અહીંયા તો વંધારું એને હું બતાવવાની જાઉં એટલે એવું હે. તો જો આજ તો કપડાં નીકળી ગયા ને, કાલે સવારે હજી એક રૂમનો વારો લેવાનો છે. અત્યારની રસોઈમાં બનાવવાની છે આપણે ભાખરી અને દહીંનું રાયતું. કેસર લગા મેરા મજાક, એટલે કે દહીં વઘારેલું રાયતું ને. નકર વરી કેક તમે સમજો ને, અને અમારા બાપુને છે આજે અપવાસ એટલે ચક્કરિયા ગાજરનો શીરો બનાવ્યો. ભાખરી, દહીં, દૂધ, ચા એવું બધું અને માંડવી શેકેલી છે. તો હાલો મિત્રો, કોઈને ખાવાનું મન થતું હોય તો આવી જાજો, ગરમા ગરમ મસ્ત છે. જો માંડવી સાથે ખાવાનો મસ્ત મજાનો ખજૂર, ખજૂર પણ વીઆઈપી છે. જુઓ તમે, ખોખું જોઈને ખાવાનું મન થઈ જાય. જો કેટલો મસ્ત છે. આ તો ઉર્દુ ભાષામાં લખ્યું હોય, ક્યાંનો હોય ત્યાં રામ જાણે, આપણે નહીં સમજમાં આવતા. જમવાનું માંડું થવા તૈયાર. હમણાં આવે દીવા બત્તી કરીને એટલે જમી લઈ. રસોઈનું ને બધું કામકાજ થઈ ગયું છે અને હમણાં જમવાવાળા આવે એટલે જમી લઈ. મંદિરે બેઠા છે ત્યારે દીવા બત્તીને એવું કરે છે. અને અત્યારે બંદા થક ચૂકે હે તો થોડી વાર આરામ કર લે, બાદ મેં ભોજન કરેંગે. ક્યુકી આજ તો મેને બહોત કિયા હે ને, ઇસલિયે જય ફિર બાદ મેં ભોજન કર લેંગે. પછી બહોત અજ તો થક ચૂકે હે, જલ્દી જલ્દી સો જાય. સુબે ઉઠ કર ફિર સે આજ કામ કિયા વહી ઈ કામ કરના હે હમારે. આ બાવા હિન્દી બોલું હું તો કેવું લાગે કા, ન ગમ્યું ને મને નથી ફાવતું હિન્દી બોલતા, ન કરતા ના આમ કયા ઘા બોલ ઉપર બોલ મૂકી દઉં. કભી કભી બે ચાર બોલ બોલ દેતે ને હિન્દી મેં ઇંગ્લિશ મેં તો અચ્છા લગતા, ઇસલીએ બાવા હિન્દી થોડા થોડા બોલ દેતી હું. इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए कैसे ना कैसे करके. मुझे चाहिए, इतना झिला मैं कभी नहीं होऊंगा अपनी पूरी जिंदगी में जितना इसमें झिला हूं. मुझे चाहिए ही चाहिए, तो लाइक मारो. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे पैसों के पीछे भागना है. बाय.